नमस्ते विद्यार्थी मित्र, पाठनो कदर आपणो अधूरो छे। आजे आपणे भणीए तो पेज नंबर 49 में ध्यान आपजो। सदाई खुमारी में रहता राखोबाना मन में काठियावाड़ी पागड़ीवाड़ो वालो पतराई गयो। तमारू नाम अने हमेशाने माटे राखोबा एकदम खुमारी में रहता अने एने આજે કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કેશરિયો યાદ રહી ગયો છે। કોતરાઈ જવું એટલે યાદ રહી જવું। એનું નામ પૂછે છે તો એ બોલે છે નામ ભગવાનનું, કામે ભગવાનનું। તો કે અહીંયા એટલું કામ કર્યું એમાં કાંઈ નામ કહેવાની જરૂર નથી, નામે ભગવાનનું અને કામ પણ ભગવાનનું। બોલીને ઘડે જોડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો અને નામ પણ નથી કહેતા વાલો કેસરિયા અને પોતાના ઘોડા ઉપર ચડી જાય છે। ત્યાં જુવાન મરાઠો એના ઘોડાની વાધ પકડી, વાધ એટલે લગામ, ચામડાનો જે પટ્ટો આવે છે ઘોડાની લગામ, એને પકડીને જુવાન મરાઠો રાઘોબા બોલે છે, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે। અને પછી વાલો કેસરિયાને રાઘોબા એને કસમ આપે છે કે તમારું નામ નહીં, નામ અને ઠામ એટલે કે એનું નામ અને ઠામ એટલે એનું રહેઠાણનું સરનામું, જો તમે મને નહીં કહો તો મારા છોકરાના તમને કસમ છે। લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા અને છોકરાની કસમ આપી એટલે વાલો કેસરિયો બે જ શબ્દ બોલે છે, મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પગરાણનું લ્યો રામે રામ। અને પછી વાલો કેસરિયો એનું નામ અને ગામનું નામ બોલે છે, પોતાનું નામ બતાવે છે વાલો કેસરિયો અને પોતાનું ગામ છે ગરણી, એમ કરી અને ચાલવા માંડે છે। બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો અને પછી પોતાના ઘોડા ઉપર બેસે અને આગળ વધે છે। મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રોનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી અને મરાઠાના છોકરાના આંસુ લૂછવા એટલે એના બાળકોને અને રાઘોબા મરાઠા જે છે એમને મદદ કરીને આગળ નીકળેલા વાલા કેસરિયાએ રોનોલીમાં એક ગામમાં આવી અને પોતાનો એક ઘોડો વેચી દે છે અને વાટ ખર્ચી કાઢી લેવી એટલે તો કે પોતાના ઘર સુધી પહોંચવા માટેના પૈસા, વપરાશ માટેના પૈસા એ કાઢી લે છે ઘોડો વેચી। વાત ઉપર 150 ગળથલ્યો ખાઈ ગયો છે એટલે કે આ વાત થઈ અને 150 સમય પસાર થઈ ગયો છે, 150 સમય પસાર થઈ ગયો છે। ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવવા માંડ્યા છે એટલે કે ગરણી ગામમાં સવારનો સમય થવા માંડ્યો છે। કર્ણકીના લીલા ગુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર ગુંજી ઉઠ્યા છે, સવારનો સમય છે અને કર્ણકીમાં સૂર્યના તેજ પથરાવા માંડ્યા છે એટલે કે ગામમાં સૂર્યના કિરણો દેખાવા માંડ્યા છે અને નદીનો, કર્ણકી નદીનો સરસ મજાનો લીલોછમ કિનારો, કિનારા ઉપર બેઠેલા તો કે કિનારા ઉપર જે મંદિર છે ગણેશ્વરનું ત્યાં બ્રાહ્મણો મંત્રો ઉચ્ચાર કરે છે, શ્લોકો ગાય છે, ખીલેથી છૂટીને ઢળધણમાં જઈ રહ્યા છે। ખીલેથી એટલે કે કોડમાં બાંધેલા ગાય ભેંસ વગેરે ચરવા માટે જઈ રહ્યા છે। બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘડે સવાર દાખલ થાય, સરસ સવારનો સમય છે અને ગામમાં ઘોડે સવાર ઘોડા ઉપર બેઠેલા વ્યક્તિઓ અમરેલીમાં આવે છે। કદાવર કાયા હવે જે વ્યક્તિઓ ઘોડા ઉપર બેસીને ગામમાં આવે છે એમનું વર્ણન કરેલું છે, એ કેવા હતા? કદાવર કાયા, કાયા એટલે શરીર, કદાવર એટલે કે મોટા શરીરના, રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે અને રાજાના પોશાક પહેરેલા છે, દરેકના ખોબામાં જામનગરી ઝંઝાડિયું ઝૂલતી આવે છે, ઝંઝાડિયું એટલે બંદૂક, અને દરેકના ખોબા ઉપર બંદૂકો નાખેલી છે, મો ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે, તો કે દૂરથી આવ્યા છે એટલે આવતા આવતા પોતાના મોઢે ધૂળની ઝણ એટલે કે ધૂળ ઉડેલી છે,
આંખો માં રતાશ ફૂટેલી છે તો કે એટલે દૂરથી ઘોડા ઉપર સવાર થઈને આવું તો આંખો લાલ થઈ ગઈ છે. માથા ઉપરના સાફાના ખાખી છગા પવનમાં ફગફગી રહ્યા છે. સાફા એટલે ફેટા. માથા ઉપર જે ફેટા પહેરેલા છે એના જે કપડાં છે એ ફગફગી રહ્યા છે, એટલે કે પવનમાં ઉડી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહી ગામમાં આવેલા વળી માણસો હેબતાઈ ગયા. અચાનક રાજાના સિપાહી ગામમાં આવેલા જોઈ અને લોકો ગભરાઈ જાય છે, કેમ આવ્યા છે? વાલો કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. અને એ જે દસેક ઘડે સવાર અમરેલીમાં આવ્યા છે અને એ આવીને કોને પૂછે છે? તો કે વાલા કેસરિયાને પૂછે છે. બાપુ, આથમણા બારનું ખરડું કોડાઈ એનું. કોડાઈ એટલે સામે જે એક રૂમ દેખાય છે, કોડાઈ એટલે દેખાય છે, એ વાલા કેસરિયાનું છે, એમ લોકો કહે છે, જેને પૂછે છે એ લોકો. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. આંખની પલકારામાં એટલે થોડીક જ ઘોડાઓ વાલા કેસરિયાની ઘરની આગળ આવીને ઊભા રહી જાય. પગ પછાડતા અરબી ઘોડા ઊઠ થયેલા અસવારના સરદારે ઢણક દીધી. અને કયા ઘોડા ઉપર આવ્યા છે? તો કે અરબી ઘોડા ઉપર બેસીને સવાર થઈને આવ્યા છે. ઢણક દેવી એટલે અવાજ કરવો. વાલા કેસરિયા દીવ ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો, પણ દાંતણ પાણી પરવારીઓ શ્રીની ઘરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજાઓ સાદ સંભળાયો. આવીને સિપાહીઓ અવાજ દે છે વાલા કેસરિયા, પણ વાલા કેસરિયા સવારની પરમાં બધું કામ કરી અને ભગવાન સૂરજ દાદાની સ્તુતિમાં બેઠા છે, એટલે કે પ્રાર્થના કરે છે. એટલે એમણે એ બહાર નીકળ્યા નહીં, એટલે થોડીક વારમાં બીજો અવાજ આવ્યો. વાલા કેસરિયા સાદ સંભળાવ્યો એટલે અવાજ. વાલા ઘર મેં હે, પછી એ કહે છે વાલા કેસરિયા ઘરમાં છે. બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. તો કે પાછળના વાડામાં વાલા કેસરિયાના જે વાઇફ છે, પત્ની છે, શું કામ કરે છે? વાસીદુ એટલે કોળ સફાઈ કરે છે, ગાય ભેંસ છાણ સફાઈ કરવું, એવું કામ કરે છે. બહાર આવીને બોલે છે. તો ઘરમાં પણ રાજના સિપાહીને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. પણ આ તો બોલાવતા રાજાના સિપાહી છે અને કેમ આવ્યા છે જોઈને થોડાક વિચારમાં પડી ગયા. સાત પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું પ્રશ્નાર્થ છે? અને વાલા કેસરિયાના પત્ની શું કહે છે? સાત પેઢી વીતી ગઈ, પણ અત્યાર સુધી ક્યારે રાજાના સિપાહી મારા ઘરે આવ્યા નથી. તો આ શું છે, કેમ આવ્યા છે એ વિચારમાં પડી જાય છે. હવે આપણે પાઠને આગળ જોઈએ. પાઠમાં ધ્યાન આપજો. આગળના પેજમાં ક્યું બોલતા નહીં, વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો અને રાજાના સિપાહી કહે છે કેમ બોલતા નથી? પણ વાલા કેસરિયા તો ભગવાનની સ્તુતિમાં હતા એટલે બોલ્યા નહીં. એની ભગવાનની પ્રાર્થના પૂરી થઈ એટલે ઉઠીને એ આગળ આવે છે. આવો બાપ, આવો, તુમેરા નામ વાલા કેસરિયા? અને સિપાહી કહે છે આવો આવો, તમારું નામ છે વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસર્યો. એ કહે છે હા, હું છું વાલો કેસર્યો. તુમકો અભી ને અભી સુભાને અમરેલી બોલાયા હે. સુભા એટલે જિલ્લા પંચાયતના કોઈ ઉપરી અધિકારી. અને કહે છે એમણે તમને ક્યાં બોલાવ્યા છે? તો કે અમરેલીમાં બોલાવ્યા છે. કહે છે મને તુમકો સુભા કા ફરમાન હે. ફરમાન એટલે આદેશ છે. અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો. અને આદેશ છે કે તમને અત્યારે ને અત્યારે અમરેલીમાં હાજર કરવાનું છે. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘડાનો સોદાગર, શુભો મને તેડાવે એ માન્યમાં નથી. અને વાલો કેસરિયા કહે છે હું તો ઘોડા વેચવાનું લેવાનું કામ કરું છું અને મને કેમ બોલાવે છે શુભો, એટલે કે જિલ્લાના ઉપરી અધિકારી? એવું કાંઈ માન્યમાં નથી. મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી, એટલે કે મેં કાંઈ રાજનો સરકારનો ગુનો કર્યો નથી. ફરમાન હે ચલો. સિપાહીની આંખ કરડી થઈ ગઈ.
આવું બોલે છે વાલકેસર એટલે સિપાહી ગુસ્સામાં આવી ગયા. બાપકાઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાવશે અને વાલકેસરે કહે છે હવે તો જવું પડશે, સરકારનો જે આદેશ છે તો મારે થોડું જતું કરે, મારે તો જવું જ પડે. વાલાએ કશવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો. જાતા જતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં. અને વાલકેસરે કેડિયું પહેર્યું એટલે કે જે બાંધવાનું હોય છબ્બો એવું બાંધીને, બટન વગરનો છબ્બો એટલે કશવાળ્યું કેડિયું પહેરે છે, માથે પાઘડી પહેરી લે છે અને જતા જતા કહી જાય છે ઘરમાં કે ચિંતા કરતા નહીં, ઉપાધિ કરતા નહીં એટલે કે ચિંતા કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે, ભગવાન આપણું સારું જ કરશે. બપોર ટાણે વાલકેસરિયાને લઈને સિપાહીઓ સુભાની કચેરીમાં આવી ઉગ્યા અને બપોરનો સમય થયો પછી વાલકેસરિયાને લઈને અને રાઘોબાની ઓફિસમાં પહોંચી જાય છે. કાગડોળે રાહ જોતા સુભાએ વાલાને પગથે ચડતો જઈને દટ દીધી અને રાઘોબા જે મરાઠા હતા એ વાલકેસરિયાની રાહ જોતા હતા એટલે આવતા જોઈ અને પગથિયા ચડે છે ત્યારે એ સામે દોડવા આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી એટલે કે હક કરવું. વાલકેસરિયા ઘડીક વાર મૂંઝાણો, આ તે શુભો મારી ઠેકડી કરે છે કે શું, અને વાલકેસરિયા ઓળખતા નથી કે આ રાઘોબા જે મરાઠા છે એમને મેં જ્યારે મદદ કરી હતી એ વ્યક્તિ છે, એને એમ થાય છે કે આ ઠેકડા કરે છે એટલે આ મારી મજાક ઉડાડે છે કે શું. બાવડું પકડીને પડખો પડખ ગાદી સાથે માથે બેસાડી શુભો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો અને હાથે પકડીને લઈ જાય છે અને સાથે જ ગાદી ઉપર બેસાડે છે અને રાઘોબા બોલે છે મને ઓળખ્યો છે તમે. મનમાં થયું શુભાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે, વાલકેસરિયા એને ઓળખતા નથી એટલે એને એમ થાય છે કે એને કંઈક ભૂલ થાય છે ઓળખવામાં. પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં, પણ વાલકેસરિયો કાંઈ બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી શુભો બોલ્યો અને ચૂપચાપ વાલકેસરિયો બેસે છે તો એની તારીફ એટલે કે એના વખાણ થવા માંડે છે. વાલકેસરિયા તું તો મારી આબરૂનો છો, તે દિવસે કેડેથી વાંસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો શુભો ન હોત. અને વાલકેસરિયાએ રાઘોબાને મદદ કરી હતી 500 રૂપિયા આપીને, તમને યાદ આવ્યું પાટમાં જ્યાં એના ગદડા વાસણો બધું ફેંકી દે છે અને વાલકેસરિયાને 500 રૂપિયા આપીને મદદ કરે છે, યાદ છે? હા, તો એ વાલકેસરિયો છે. તે વાલકેસરિયાને રાઘુભા કહે છે કે તે દિવસે તમે 500 રૂપિયા આપીને મારું આબરૂ સાચવ્યું હતું, હવે મને ઓળખ્યો, હું એ રાઘોબા છું, આજ અમરેલીનો શુભો છું, તારી શી કદર કરું. તો કહે છે આજે હું અમરેલી જિલ્લાનો ઉપરી અધિકારી છું, બોલ હું તારી શું મદદ કરું. ચાલો પાઠને આગળ જોઈએ. પાઠમાં ધ્યાન આપજો, મારી કદર મારે મોઢે બોલાવો એટલે અને મારી કદર કરવી છે, મેં જે તમને કામ આવે તો એનું તમારે કદર કરવી છે. હું કઈ રીતે બોલું કે મને આ વસ્તુ જોઈએ છે? અરે હું શેર શુદ્ધ મરાઠો છું, એટલે કે કહે છે હું જાતિથી મરાઠો છું. કોણ બોલે છે વાક્ય? રાઘોબા, મરાઠા જુવાન રાઘોબા. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટીએ. કહે છે કે કદર કરવાનો હવે મારો વારો છે તો મારે કદર કરવું જ જોઈએ. માંગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે, રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. ચારે હાથ હોવા એટલે આખું વડોદરા રાજ સુધી મારા હાથમાં છે, તને જે જોઈએ તું માંગી લે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં અને વાલકેસરિયા પાસે બધું જ હતું એટલે એને કાંઈ વસ્તુની માંગવાની જરૂર હતી નહીં એટલે એ કાંઈ બોલતા નથી. એલા તાંબાનું પતરું લાવો. પછી રાઘોબા જુવાન મરાઠો જાતે જ એની ઈચ્છા પ્રમાણે વાલકેસરિયાને ભેટ આપે છે. તાંબાનું પતરું, તાંબુ જોયું ને બધાએ જેના વાસણ બને છે, તો એ પતરું માંગે છે. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું, એમાં લેખ મંડાણો અને એમાં લખે છે, શેમાં લખે છે? તાંબાના પતરામાં.
गायकवाड़ तांबानू घरणी गाम वाला केसरिया ने यायव चंद्र दिवाकर बक्षिश यायव चंद्र दिवाकर बक्षिश बक्षिश एटले भेट। अने ए जे तांबाना पत्र में राघोबा मराठा राघोबा शू लखे छे तो के आज गायकवाड़नू घरणी गाम छे घरणी गाम केसरिया ने यायव चंद्र दिवाकर एटले के आ पृथ्वी पर ज्यां सुधी सूर्य अने चंद्र रहेशे त्यां सुधी बक्षिश एटले भेट त्यां सुधी आ गाम कोने भेट में छे कोना नाम उपर छे वाला केसरियाना नाम उपर तिथि तारीख ने रोजनी मोहर राजनी मोहर लागी अने पछी आटलू लखी अने नीचे शू लखायुं तिथि तिथि एटले शू खबर ने एकम बीज त्रीज एने शू कहेवाय तिथि तो जे ए दिवसे जे तिथि छे तिथि लखाई अने ते दिवसनी तारीख अने राजनी मोहर मोहर एटले सिक्को अने पछी ए बधुं लखाई जाय एटले नीचे राजानो सिक्को राजनो सरकारनो सिक्को लगावे छे। राघोभाए हुकम कर्यो केसरियाने मान मर्तबा सहित घरणी पुगाड़ो पुगाड़ो एटले वोचाड़ो तो के एने मान सन्मान साथे हवे एने एना गाम मूकी आवो पोचाड़ी दो। આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે। વંશજો એટલે એના દીકરાના દીકરાના દીકરા બધા અત્યાર સુધી પણ અમરેલી જિલ્લામાં વસે છે। અમરેલી જિલ્લાના કયા ગામમાં તો કે ગરણી ગામમાં। હવે આપણો પાઠ અહીં પૂરો થાય છે પાઠમાં સમજાવ્યું તમને બધાને તો પાઠ એકવાર ફરીથી વાંચી લેવું શબ્દ સમજૂતી લખવી બાકી નોટમાં શબ્દ સમજૂતી લખવી રૂઢિપ્રયોગ લખવા અને એટલું લખાય છે પછી બાકીમાં સ્વાધ્યાયનો પ્રશ્ન એક હવે સ્વાધ્યાયના પ્રશ્ન એકનો જવાબ ક્યાંથી લખશો તો ચોપડીમાંથી એકવાર પાઠ સરસ રીતે વાંચતા જજો અને જવાબ શોધીને લખવાના છે બરાબર અને પછી પ્રશ્ન ત્રણ લખવાનો છે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે આના જવાબ પણ ચોપડીમાં પાઠ વાંચશો તો જ મળશે બરાબર। હવે બાકીનું વ્યાકરણ હું હવે પછીના વિડીયોમાં પાઠમાં તમને હું લેશન રૂપે આપીશ એ જવાબ સહિત લખીને ત્યારે નીચે લખી દેવું બરાબર આવી રીતે પાઠ સમજાય છે ને અસ્તુ।